सूरत जिले के कामरेड तहसील के पासोदरा गांव में 20 साल के युवक ने एक प्रेम प्रकरण में 21 साल की युवती का गला काटकर हत्या कर दी थी। युवक ने मां और भाई के सामने ही गला रेत दिया था। घटना का वीडियो वायरल होते ही प्रदेश भर जिले के मेंदरडा तहसील के नागलपुर गांव के नंदलाल वेकरिया परिवार के साथ कामरेज के पासोदरा गांव में स्थित लक्ष्मीधाम सोसाइटी में रहते थे। परिवार में पत्नी विलास, बेटी ग्रीष्मा और बेटा ध्रुव है। ग्रीष्मा अमरोली कॉलेज में पढ़ाई करती थी। एक साल से आरोपी फेनिल पंकज गोयानी ग्रीष्मा को परेशान कर रहा था। फेनिल शनिवार शाम को ग्रीष्मा के घर आया। ग्रीष्मा ने अपनी माँ, भाई और बड़े पापा को बताया कि ये एक साल से मुझे परेशान कर रहा है। ग्रीष्मा के बड़े पापा सुभाष भाई फैनिल को समझाने लगे तो उनके पेट में चाकू घोंप दिया। ध्रुव समझाने गया तो उसे भी घायल कर दिया। ग्रीष्मा भाई को बचाने गई तो फैनिल ने उसे पकड़कर गर्दन पर चाकू रख दी। माँ और भाई छोड़ने की गुहार लगा रहे थे पर फैनिल ने सभी के सामने गला रेत कर हत्या कर दी। यही देखते ही ग्रीष्मा की माँ बेहोश हो गई थी। ग्रीष्मा ने 10 दिन पहले भी शिकायत की थी। उसने खुद भी जहर खा लिया और अपने हाथ का नस काटकर खुदकुशी करने की कोशिश की। उसे इलाज के लिए अस्पताल में भर्ती करवाया गया है। अपनी बेटी को आंखों के सामने घुटता देखकर माँ हैरान हो जाती है। कोई कहने की हिम्मत भी नहीं करता कि ख्याल अमारो मानस छे तो गृह मंत्री हर्ष संघवी ने लड़की के परिवार से बात करने के बाद रेंज आईजी राजकुमार पंड्या भी हर्ष संघवी के साथ शामिल हुए और बेटी ग्रीष्मा को न्याय दिलाने का आश्वासन दिया। पीड़ित परिवार के साथ बैठने के बाद जारी बयान में हर्ष संघवी ने SFL को 24 घंटे के भीतर ही अपनी रिपोर्ट देने को कहा गया। गणतरी कलाकों भेगा कर लीधेला
અને એનો રિપોર્ટ એ બી ગણતરીના કલાકોમાં આવે તે માટે રેન્જ આઈજીના અધ્યક્ષસ્થાને વિવિધ કક્ષાએ આ તપાસ અલગ અલગ દિશાએ અમે લોકોએ આગળ વધારી છે. આ દીકરીને આ છોકરો છેલ્લા અનેક મહિનાઓથી એની પાછળ પડેલો હતો, તો આસપાસના લાગતા તમામ પોલીસ સ્ટેશનોમાં તપાસ કરાવી કે આ પ્રકારની કોઈ ફરિયાદ મળેલી, પરંતુ આવી કોઈ તપાસ કરવા પછી આવી કોઈ ફરિયાદ નહીં મળેલી હતી. તેથી હું ગુજરાતના તમામ નાગરિકોને આજે વિનંતી કરવા માગું છું કે ગુજરાતની એક એક દીકરી, એ દીકરીની સંપૂર્ણ જવાબદારી એ અમારી છે. ગ્રીષ્મા કી હત્યા સે રાજ્યભર મેં હડકંપ મચ ગયા હૈ. હત્યા કે દિન ફેનિલ કોલેજ સે ગ્રીષ્મા કા પીછા કર રહા થા. ઉસને વૈસે ભી ગ્રીષ્મા કો મારને કે લિયે 6 જનવરી સે હી સરથાણા સે ચપ્પૂ ખરીદા થા. ઓર વહી હત્યા કે મામલે મેં આઈજી રાજકુમાર પંડ્યા ને પત્રકાર પરિષદ કી. ઓર છોકરો અગાઉથી તૈયારી થતા હોય લતા બેગમાં ચાકુ પાણીની બોટલ અને કોઈ દવાઈ સાથે આવેલ હતો. તો સમજવામાં લાગેલ ધ્રુવ અને સુભાષને પણ હુમલો કર્યો. સુભાષના પેટમાં ચાકુ માર્યો અને ધ્રુવના હાથ અને માથામાં પણ માર્યો. ત્યારબાદ આ છોકરીને પકડીને ગલામાં ચાકુ રાખીને એને પણ બહુ જ વેરી ક્રૂડ વેમાં એને મર્ડર કર્યો. તો મહિલા રિલેટેડ અને બાળક રિલેટેડ કોઈ પણ સમસ્યા અગર સામેથી પબ્લિકમાં રજૂઆત કરવા ના માંગો હોય, કોઈ પણ ચિઠ્ઠીઓ મોકલીને પણ પોલીસને ગાડીમાં મૂકવામાં આવે, તો પણ આ પ્રકારની ઘટના અમે નિવારણ કરી શકતા હતા. થોડા મતલબ રેસ્પોન્સિબલ સિટીઝન સબ લોગ બને ઓર પોલીસ તો જો ભી બનતા હૈ ઇમિડિયટલી ઇન્ફોર્મ કરે, દેટ ઇઝ માય થિંગ. એક તરફા પ્રેમ મેં ઇસ તરહ નુશાંત હત્યા સે પૂરા ગુજરાત શબ્દ હૈ. ગ્રીષ્મા કે પિતા આફ્રિકા મેં થે. ઇસકે ચલતે દો દિન બાદ ગ્રીષ્મા કે અંતિમ સંસ્કાર કિયા ગયા. અંતિમ યાત્રામાં હજારો કી તાદાદ મેં શામિલ હુએ લોગ ઓર આરોપી કો ફાંસી દેને કી માંગ કી થી. રજૂઆતો કરે છે, શા માટે પોલીસ આ બાબતે એક્શન નથી લેતી, શા માટે પોલીસ આ બાબતે જાગતા નથી. જ્યાં સુધી આના ઉપર કંટ્રોલ કરવામાં નહીં આવે, જ્યાં સુધી સરકાર આના ઉપર કડક એક્શન નહીં લે, ત્યાં સુધી ફક્ત અને ફક્ત આજે જે મીડિયાની બયાનબાજી પૂરતી મર્યાદિત રહી છે. દર વખતે એક જ કેસટ ઘસવામાં આવે કે આરોપીઓને છોડવામાં નહીં આવે, આરોપીને છોડવામાં નહીં. અરે આરોપીને છોડવાનો જ ન હોય. દેખા જાય તો ગુજરાતમાં પિછલે 4 સાલમાં એક તરફા પ્યારમાં સાયકો લવર્સને 3 હત્યા કી હૈ, જિસમે એકને 35 ચક્કુ મારકર તો કિસીને ગલા કાટકર. સુરત મે એક તરફા પ્રેમ પ્રસંગ મે એક યુવક ને સાર્વજનિક રૂપ સે યુવતી કી ગલા રેત કર હત્યા કર દી. બાદ મે ઉસને આત્મહત્યા કા પ્રયાસ કિયા થા. ઇસ ઘટના કી ગુંજ પૂરે રાજ્ય મે હૈ. જનતા કે આક્રોશ કે મદ્દેનજર લોગ માંગ કર રહે હૈ કી પ્રેમ જેસે પવિત્ર શબ્દ કો કલંકિત કરને વાલે ઇસ હત્યારે કો સાર્વજનિક રૂપ સે ફાંસી દી જાય. गुजरात में पिछले 4 साल में एक तरफा पागल प्रेमियों ने 3 बेहद चौंकाने वाले मामलों में युवतियों की बेरहमी से हत्या की है, जबकि 2 मामलों में युवतियों को जान से मारने की कोशिश की है. तो वहीं पुलिस सूत्रों ने बताया है कि ग्रीष्मा वेकरिया हत्याकांड के आरोपी फेनिल गोयानी ने पुलिस को चौंकाने वाला बयान दिया है. सूत्रों के मुताबिक ग्रीष्मा के दोस्त पवन कलाथिया के जरिए फेनिल की मुलाकात ग्रीष्मा से हुई थी. हत्यारा फेनिल पुलिस के सामने बेबस हो गया.
फैनल ने पुलिस को बताया कि जब ग्रीष्मा के परिवार को प्रेम प्रसंग के बारे में पता चला तो मेरे माता पिता मारे गए, इसलिए मैंने उसे मार डाला। समाज में कलंक की डर से हुई हत्या अगर परिवार ने सौंफ उत्पीड़न की शिकायत की होती तो ग्रीष्मा बच जाती। ग्रीष्मा के परिवार का दावा है कि फैनिल एक तरफा प्यार में था और फैनिल का कहना है कि हम दोनों एक दूसरे के प्यार में थे। फैनिल को ग्रीष्मा के दोस्त पवन ने उनसे मिलवाया और ग्रीष्मा के जन्मदिन पर एक साथ टहलने गए। ग्रीष्मा का फोन मामा के हाथ लग गया और तस्वीरें देखने के बाद उनका प्रेम प्रसंग टूट गया था। फैनिल के माता पिता को भी पीटा गया। इस घटना के बाद फैनिल के दिमाग में आया, हालांकि फैनिल ने पुलिस के सामने कबूल किया है कि ग्रीष्मा ने भी बात करना बंद कर दिया था और अंततः हत्या कर दी थी।